Sitaram Sadevdas Jai Mamar Jai Shri Krishna Sathi Parivar Nu Jhalpa Patel Life Vlogs Ma Swagat Chhe Kem Chho Badha Ame Badha Pan Maja Ma Chhiye Aap Badha Pan Maja Ma So Ghana Samay Thi Ek Project Par Kaam Karvanu Vichari Rehti Ane Finally Aaje Decide Kairu કે હું મારી લાઈફના લાડોની લાઈફના અને ડેઈલી સોશિયલ એક્ટિવિટીના ડે બાય ડેના લાઈફ વ્લોગ્સ છે એ બનાવી અને આપ સમક્ષ રજૂ કરું. કારણ કે ઘણા બધા બહેનો છે, ભાઈઓ છે, ડે ટુ ડે લાઈફમાં ડિપ્રેશનના શિકાર બને છે અને ક્યાંક ને ક્યાંક એમની વિચારધારા છે કે એમનું રહેણીકહેણી છે, એમનું જીવન છે એ ડિસ્ટર્બ છે, જેને લઈને એ નાની નાની વાતોમાં ડિપ્રેસ થઈ અને અવનવા વિચારો મગજમાં લાવી અને આડાઅવળા રસ્તે ચડે છે. ડે ટુ ડે લાઈફમાં આપણે રજૂ પણ કરીએ છીએ દરેક લોકોના જે કંઈ પણ પ્રોબ્લેમ્સ છે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ભાઈ નાની નાની વાતોમાં, નાની નાની તકલીફોમાં માણસ ના ભરવાના પગલાં ભરી લેતું હોય. એટલે દરેક લોકોનું જીવન સંઘર્ષમય છે, તો એ સંઘર્ષના સમયે કઈ રીતે સમયને સારી રીતે વિતાવવો અને હસતા મોઢે જિંદગીના દરેકના દિવસ ઉજવવો, એના માટે ખાસ આ વ્લોગ છે એ ડે ટુ ડે હું મૂકીશ, જેથી કરીને ખબર પડે કે એક લેડી થઈને જો પોતાનું બાળક હેન્ડલ કરી શકતા હોય, બિઝનેસ હેન્ડલ કરી શકતા હોય, સોશિયલ એક્ટિવિટી હેન્ડલ કરી શકતા હોય અને આટલા વ્યસ્ત ટાઈમમાં પણ એ હંમેશા તમારા બધાની સમક્ષ હસતા મોઢે કંઈ પણ રજૂઆત કરી શકતું હોય, તો નાની નાની જીવનની તકલીફોથી ટેવાઈ જવાનું, સહજતાથી સ્વીકારી લેવાનું અને ઈશ્વરે જે કંઈ પણ આપણને સરસ મજાનું જીવન આપ્યું છે એના હસતા મોઢે માણવાનું. એટલે મને જરૂરી લાગ્યું કે ડે બાય ડે આખા દિવસ દરમિયાન જે કંઈ પણ મારા વિચારો છે એ બ્લોગના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરું અને જીવનમાં આવતી નાની નાની જે કંઈ પણ તકલીફો છે, મુશ્કેલીઓ છે એવા સંઘર્ષ સામે લડી અને દરેક બહેનો છે, બાળકો છે, ભાઈઓ છે આમાંથી પ્રેરણા લઈ અને પોતાના જીવનને સુંદર રીતે માણતા શીખે. ચલો હવે આખા દિવસ દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરશું એ તમારા સમક્ષ સ્ટેપ બાય સ્ટેપ છે એ હું તમને ઇન્ફોર્મ કરતી રહીશ અને સાથે સાથે બધાને રિક્વેસ્ટ પણ કરીશ કે આપણી આજુબાજુમાં જે કંઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય કે જે કંઈ પણ તકલીફોમાં માણસ હેરાન થતા હોય તો નાની નાની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને આપણે એમાં ખુશ થઈએ અને જે લોકો ખરેખર હેરાન થાય છે એમને મદદરૂપ થઈએ. કંચનબેન છે, કંચનબેન બધાને સીતારામ સદેવદાસ કરી દો. અહીં જુઓ સામે, અહીંયા જુઓ માતાજી કરી દો સીતારામ સદેવદાસ. કંચનબેન અને ડિમ્પલબેન છે, કપડાં સંકેલે છે રસોડામાં. ડિમ્પલબેને મૂક્યું છે ઘી ગરમ કરવા, એટલે અહીંયા ઘી ગરમ થાય છે. અને લાડકા લાડોબેન છે, એ હજી વેકેશન મોડ ઓન છે એટલે બેન છે હજી આરામમાં છે. અને આમ જૂની કહેવત છે ને કે ભોય પથારીએ જે સૂવે એનું શરીર છે એ નિરોગી રહે, એટલે લાડોને અને મને બેયને સેમ આદત છે, જેથી કરીને આમ જો આયુર્વેદિકની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા શરીરના દુખાવાઓ છે, રોગો છે, સાંધાના દુખાવો છે, વા છે, એ બધું આપણે દંડલોપના ગાદલાઓને લઈને બધું નોતરું છે, અમુક શરીરના રોગો છે એ. એટલે ભોંય પથારીએ સૂવો તો શરીર માટે ખૂબ સારું છે. અને લાડોબેન ખૂબ સારી રીતે અમુક વસ્તુ છે ફોલો કરે છે, એટલે બેન બાજી આરામના મૂડમાં છે. એ જાગો ચંપાબેન, એ પ્રભુ, એ મારા મોહન પ્યારે, એ દકુલિયાવ, એ મારા કાનુડાવ, એ મારા મોરલીવાળા, મારા ચુલબુલિયા, એ ચકુલિયા, ચલો ચલો ચલો, સુબહ હો ગઈ. સદેવદાસ ઉઠો, હાલો મારો દીકરો, હાલો. જય મા અમર, જય શ્રી કૃષ્ણ. જાગો જાગો જાગો, ચલો પછી વેકેશન ખુલશે, સ્કૂલ જવું પડશે. એ બેના, એ કંકુબેન,
એ માર ગબુલા, માર મીઠુડો, ઉઠો ઉઠો, ની ની આવે છે. અરે રે રે, સુઈ જાઓ સુઈ જાઓ. સત દેવીદાસ, અમર દેવીદાસ, જય માં અમર. હાલો ઉઠો ઉઠો મારો દીકલો. હાલો કેટલા વાગ્યા ઘડિયાળ માં તો જોવો માતા, 12:07 થઈ ગઈ, 12:00 બચી ગયા. ચલો ઊભા થા મારો દીકલો. હાલો 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 હાલો, નખરાડાવ એ મારા છો, બોલી આવું. લે લે લે, હાલો હવે ઊભો થઈ જા દીકરા. હાલો અલે મલો કંકુબેન, ઓ હો 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 હો, અરે અરે અરે, તમારી જટા તો જો. હાલો સરખા ઊભા થાવ, પછી બ્રશ કરો, પછી પૂરી બનાવી છે, નાસ્તો કરી લ્યો. ચલો ઊભા થાવ મારો દીકરો. હાલો 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 હાલો, અલા 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 હાલો, ની ની આવે છે, જે જે કલ્યો. હાલો માઉ નો હોય અત્યારમાં, જે જે કલ્યો પેલા. હાલો જે જે કરો ફટાફટ, એમ નો હોય બાઉ. હાલો બોલો, કરાગ્રે વસ્તે લક્ષ્મી, બોલો બોલો, કરમુલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ ક્ષમ ક્ષમે. ચલો જે જે કલ્યું હવે ધરતી માતા, જે જે કલો માં દકલો, બસ ના જે જે કરી પાછું હુવાન નો. હાલો ઉભા થવા, હવે નાસ્તો કરો, હાલો બ્રશ કરો ફટાફટ. ચલો હવે લાડો બેન અન્નક્ષત્રના લોટને કુણવે છે અને પછી બનાવશે. શું બનાવશે? નાની નાની રોટલી. રોટલી, ઓ હો હો હો, વાય ફરિયાદ છે આજે લોટની. હો ડિમ્પલ બેન, ડિમ્પલ બેન છે ને લોટ કઠણ બનાવ્યા છે ભાઈ, એટલે રોટલીમાં ભલે બેન લાંબા થઈ જાય, હું હું જોઈ લો. હા માપે છે એને લાગે. અમારે જો બેન જો હા માં બેઠા છે માતાજી. દાંત કાઢો, હાલે નખરાડી. ચલો અન્નક્ષત્રના રૂટની રોટલીનો લોટ છે એ બંધાય છે અને હમણાં થોડી વારમાં છે ને લાડો બેન, આજે રૂટની બધી રોટલી લાડો બેન બનાવવાના છે. તથન ભલે લ્યો તોતલા, એ તો એટલે કુણ વહાડ તને આપ્યો છે મેં. હવે મમ્મી કુણવે છે રૂટ ની રોટલી નો લોટ. ઝરપા બેન લોટ કુણવે છે. બસ માં જોવેલા ખાઈ ને ટમેટો સોઈ શકો સ્કૂલે જાઓ, પછી અમે પછી ઉઈ નો હોકી એવી કમ્પ્લેન કરશે. ડિમ્પલ બેન લોટ બાંધે છે, કોણ કે એવું સવારમાં 6 વાગ્યા ઉઠવાનું એમ કે.
હવે તો દિલ ધક ધક હોતા હે ભૂલે તો હોતા પણ તું જો બે દિવસ સવારમાં ઉઠવામાં છે ને લાલા આવવાના ડિમ્પલ પર રોડ બાંધે છો લાઈ એ પ્રભુ આઈ લાઈ તો આમાં કે કાગા ફેર મને માહે ને એમ મે કહી રે ભલેન રિયો ઇધર પા બેન પાય હર ખો હાલ છે તારી જેમ તો ઈ કેમ ફર ખ્યાલ લે તર પર પાસે લાવો ડિમ્પલ બેન બનાવે છે હવે સેન્ડવીચ રોજ ડિમ્પલ બેન નવી નવી રસોઈ શીખે છે એક દિવસ પાઉંભાજી ને એક દિવસ ઢોસા ને એક દિવસ સેન્ડવીચ ને જો ખૂબ સરસ મજાનો મસાલો છે એ ડિમ્પલે તૈયાર કર્યો છે સેન્ડવીચ ભરી નાખી છે હાલો બનાવી નાખો પછી આમાં ટીમ્બુલા ટીમ્બુલા લાડો બેન છે ને એ સેન્ડવીચ ખાશે એની ફેવરિટ છે સેન્ડવીચ ખાઓ 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 ચલો બનાવવા માંડો ચાલ મૂકી દે મશીનમાં મૂકી દે સેન્ડવીચ વાહ ભાઈ વાહ લાડો બેન બનાવે છે સેન્ડવીચ મસાલો બનાવ્યો છે ડિમ્પલ બેને હવે લાડો બેન ભરે છે અને પછી શેકશે વાહ ભાઈ વાહ હાથમાં લઈ લે ચલો વેરી ગુડ લાડો બેન ની જેમ નાની નાની હાલો સેન્ડવીચ બની ગઈ છે લાડો બેન ની અને એકલા એકલા લાડો બેન ના કઈ ભાવશે નહીં આટલા અમે બધા ભેગા થઈ ગયા બાજુ અવતરીઓ બધા કા જેને નો ખાવાની એ બધા એને કંચન બેન ની જેમ અદબ વાળીને બેસવાનું કંચન બેન ના સેન્ડવીચ નથી ભાવતી ભાવે છે હે હા કેઓ આ તો બી સાથે આખે હાથ માં લઈને બધાને બોલાવો ખાવા હાલો હાલો કે બે હાથે લ્યો હાલો બધા કંચન બેન ના હાથ ની સેન્ડવીચ ખાવા એમ ડિમ્પલ બેન હે ડિમ્પલ બેન ની કોના હાથ ની ડિમ્પલ બેન ના હાથ ની અને તમે આખો બેન ભેગું લઈને બેઠા છો હું જીનુ છે ને ભૂખી લાગી આ તો એને ખવડાઈ લે પહેલા ઢીના ને એને ઢીનાને સેન્ડવીચ ખાવી હવે ઢીનો સેન્ડવીચ ખાવા માંડો આ ખાઈ લો ખાઈ લો ઢીનો ધરાઈ દે સાઈડમાં મૂકી દે માર ઢીનાને ખવડાઈ લે કાલ ઢીનો ધરાઈ દે હવે માર ઢીનો ભૂખ છે ના ઢીનો ભેગો